फ्रेंड्स, हूँ छू सुरेश कोटड़िया लंडन थी अने मारी यूट्यूब चैनल छे काठियावाड़ी लाइफस्टाइल इन यूके। केम छो बधा, मजा में? आजे अमारे लंडन में छे वरसादी वातावरण अने मने थयु मन लसणिया बटेका ना भजिया खावानु, तो मैं कीधु चालो आजे नानी बटेकी पण घर में हती तो मैं कीधु जामो पाड़ी दईए, मैं कीधु लसणिया बटेका ना भजिया बनाई नाखीए। तो चलो मित्रों, बताऊँ तमने एमां शू शू इंग्रेडिएंट्स लीधा छे अने कई रीते आपणे लसणिया बटेका बनावीए छीए। तो लसणिया बटेका बनावा माटे मैं आ नानी साइजनी जे बटेकी आवे ए लई लीधी छे। आखू 20-25 कळी लसण लीधुं छे, काश्मीरी मरचू लीधुं छे, तेल छे, मीઠું અને લીંબુ જે એના મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ આ જ છે, અને બાકી ચણાનો લોટ આવે જે ભજીયા આપણે તળવા માટે। તો સૌપ્રથમ તો આપણે બટેકાની અંદર આપણે કાપા પાડવાના છે, તો ચાલો હું તમને બતાવું કેવી રીતે કાપા પાડવાના છે। તો જો આ મિત્રો બટેકું છે તો બટેકાને આને બાફવાના છે આપણે, પણ બહુ ઓછા। પણ આને પહેલાં બાફતા પહેલાં આપણે શું કરીશું કે આ બટેકાને, બટેકા જે અડધું આવે ત્યાં સુધી આપણે એને આવી રીતે કાપો મારી દઈશું, ચોરસ કાપો મારી દેવાનો છે આવી રીતે, જે લસણની ચટણી ભરવા માટે। તો બધા બટેકાની અંદર પહેલાં તો આપણે એવી રીતે કાપા ભરી મારી દઈશું। જુઓ, તમે જોઈ શકો છો આવી રીતે, અને નાની સાઈઝના બટેકા એટલે લઈએ કે તળવામાં ઈઝી રહેશે, ફટાફટ તળાઈ જશે અને મસાલો ભરવામાં પણ સરળતા રહેશે। આ છે, આ રીતે આને કાપા પાડી દઈએ અડધે સુધી। ચાલો તો મિત્રો પછી આગળ હું તમને બતાવું આગળ આપણે આને કઈ રીતે બાફવાના છે, બાફવાની પણ એક અલગ રીત છે આને। મિત્રો, આ બટેકા બાફવા માટે તમારે કુકરનો ઉપયોગ નથી કરવાનો, આપણે જે ઢોકળિયું હોય તો ઢોકળિયાનો ઉપયોગ કરવાનો છે। કેમ કે તમે જો કુકરમાં બટેકાને બાફશો, ઇવન તમે એક સીટી કે બે સીટીથી પણ બાફશો તો એ વધારે બફાઈ જશે અને બટેકાની અંદર પાણી રહેશે, અને બટેકાને આપણે એકદમ કોરા રાખવાના છે, ખાલી એની છાલ ઉખડે અને થોડા ઢીલા થાય એ રીતે। તો આ ઢોકળિયાની અંદર આપણે પાણી લઈ લીધું છે અને ઢોકળિયા ઉપર આપણે આ બટેકા મૂકી દઈશું, અને આપણે એને ત્યાં સુધી બાફવાના છે કે છરીની મદદથી આપણે એમાં જોઈ શકીએ કે ભાઈ ચલો બફાઈ ગયું છે અને ઇઝીલી એની છાલ નીકળી શકે એમ છે। પણ બાફતા પહેલાં તમારે બટેકાની અંદર કાપા પાડી દેવાના છે આવી રીતના, ચાર, જે મેં તમને આગળ પ્રોસેસમાં બતાવ્યા એ પ્રમાણે। તો હવે આ બટેકાને આપણે સ્ટીમથી બાફવાના છે, એટલે આવી રીતે આપણે મૂકી દઈએ છીએ અને એના ઉપર વજન મૂકી દઈશું, અને આપણે 10-1 મિનિટ પછી આપણે પાછા એને જોઈ લઈશું। મિત્રો, બટેકા જ્યાં સુધી બફાય છે તો ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈશું, જે બટેકાની અંદર સ્ટફિંગ તરીકે ભરવાની છે। તો જે આપણું નાનું મિક્સર જાર હોય એની અંદર આપણે પહેલાં તો લસણ લઈ લઈશું, અને પહેલાં લસણને ખાલી આપણે પીસી લઈશું। તો લસણને આપણે પીસી લીધું છે, તો ત્યારબાદ આપણે એની અંદર કશ્મીરી મરચું એડ કરી દઈશું અને થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, અને ફરીથી આપણે એને પીસી લઈશું। તો જો મિત્રો, આપણી લસણની ચટણી છે સારી એવી પીસાઈ ગઈ છે, પણ એને એકદમ નથી પીસવાની, આખા ભાંગા લસણ થોડુંક રહે એવી રીતે આપણે એને રાખવાનું છે। તો ચાલો હવે આપણે એને એકબીજા બાઉલમાં કાઢી લઈશું। તો જો મિત્રો, આપણા બટેકા બફાઈ ગયા છે, તો ચાલો આપણે ચેક કરી લઈએ। તો જો આ છરી ઇઝીલી એમાં જઈ શકે છે, એનો મતલબ કે બફાઈ ગયા છે, અને હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું અને ઠરવા દઈશું। તો જો મિત્રો, બટેકાની અંદર આ બફાયેલા બટેકા છે તો એની અંદર બહુ ધ્યાન રાખીને લસણની ચટણી ભરવી પડે છે, કેમ કે ફાટી તૂટી ના જાય એના માટે। તો એના માટે મેં આ એક નાની સળી લઈ લીધી છે, ફોક, વુડન ફોક આવી નાની હોય એ, અને એની મદદથી હું બટેકાની અંદર ચટણી ભરી રહ્યો છું। કેમ કે વધારે તમે મોટી સ્પૂનથી તમે જો ભરવા જશો તો બટેકું ફાટી જશે, અને આની મદદથી તમારે એને ધીમે ધીમે દબાવતું જવાનું છે। ચાલો તો મિત્રો, પહેલાં બધા બટેકા હું ભરી લઉં અને પછી આપણે આગળ વધીએ। તો જો મિત્રો, બટેકાની અંદર આ મેં લસણની ચટણી સારી એવી ભરી દીધી છે, તમે જોઈ શકો છો, અને હવે આપણે એને
તળીશું. પણ તળવા માટે પણ આની જે ગ્રેવી છે, આપણે ચણાના લોટની સ્લરી જે બનાવીએ થોડી ઘાટી રાખવાની છે. તો ચાલો પછી આગળના વિડીયોમાં મળીએ. જો મિત્રો, લસણિયા બટેકા આપણા તળાઈ રહ્યા છે ધીમે ધીમે, એકદમ લો ફ્લેમ ઉપર આપણે પહેલાં તળીશું એને. મિત્રો, આ છે લસણિયા બટેકા. તો જો એકદમ ફર્સ્ટ ક્લાસ એક તળાઈ ગયા છે, અને શું સુગંધ આવી રહી છે, એ તો જે ખાતા હોય એને જ ખબર હોય, જબરજસ્ત. બસ તો મિત્રો, ચાલો જોતા રહેજો. ચટણી સાથે આપણે આની મોજ કરીશું. અને વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.